સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. રાજ્યના 6 જિલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીયલ સ્થળો પર દેશની સૌથી મોટી કેમિકલ ડિઝાસ્ટર માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જીએસડીએમએ અને એનડીએમએના સંયુક્ત ઉપક્રમે ઇન્ડસ્ટ્રીયલ દેશની સૌથી મોટી ઓનસાઇડ અને ઓફસાઇડ કેમિકલ ડિઝાસ્ટર માટેની મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં એનડીઆરએફ, ફાયર, આર્મી, એરફોર્સ સહિત સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્રની મેડિકલ ટીમો પણ જોડાઈ હતી. આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ રસાયણ અને ગેસીસના ઉત્પાદનનું હબ ગણાતા વડોદરા નજીક આવેલા નંદેસરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત રિફાઇનરી, કરાચિયાની જીએસએફસી લિમિટેડ તેમજ દુમાર ચોકડી પાસે આવેલ આઈઓસીએલના બોટલિંગ પ્લાન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલનું આયોજન કેમિકલ બ્લાસ્ટ થાય કે પછી ભૂકંપમાં પાઇપલાઇન તૂટી જાય તો રાહત બચાવની કામગીરીમાં અનુકૂળતા તેમજ આવા સમયે શું કરવું તે અંગેની સમજણ લોકોમાં આવે તે હેતુ હતો. એનડીઆરએફ, ફાયર, આર્મી, એરફોર્સ સહિત સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્રની મેડિકલ ટીમો પણ જોડાઈ હતી. જીએસએફસીના પ્લાન્ટમાં એમોનિયા સ્ટોરેજ ટેન્કમાં લીકેજ થવાની આભાસી પરિસ્થિતિ સર્જીને કર્મચારીઓ અને ગામોના રહીશોને કેવી રીતે બચાવી શકાય તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. 200 જેટલા ગ્રામજનોનું સ્થળાંતર કરાયું અને માત્ર 47 મિનિટમાં જ કામગીરી પાર પાડવામાં આવી હતી. આ મોકડ્રીલમાં પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, સિવિલ ડિફેન્સ, ઔદ્યોગિક સુરક્ષા સલામતી વિભાગ, હોમગાર્ડ, આરોગ્ય અને ફાયર બ્રિગેડ સહિત લાગતા વળગતા વિભાગના અધિકારીઓએ સંકલન કરીને મોકડ્રીલ પાર પાડવામાં આવ્યું હતું. 6 અલગ અલગ શહેરો કે અંદર આજ એક મોકડ્રીલ કા આયોજન કિયા ગયા થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કે દ્વારા. જિસ સંદર્ભ મેં બડોદા મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્ટેટ ગવર્નમેન્ટ કે લોગ, કલેક્ટર ઓફિસ સે, એસડીઆરએફ સે, એનડીઆરએફ સે ઓર પોલીસ, 6 અલગ અલગ એક્સટર્નલ એજન્સીઝ એક પ્લેટફોર્મ પર કિસ તરીકે સે બહેતરીન તરીકે સે કામ કર સકતી હૈ ઉસકા એક બહોત હી બહેતરીન આયોજન કિયા ગયા થા. જિસ સંદર્ભ મેં જીએસએફસી કંપની કે અંદર એક એમોનિયા ગેસ લીકેજ હુઆ હૈ વૈસા સિનેરિયો ક્રિએટ કરને મેં આયા થા, જિસકે અંદર કાફી કેઝ્યુઅલ્ટીઝ ભી થી. 320 મીટર એરિયા રેડિયસ કે અંદર ગેસ ફેલ ચુકા થા તો અલગ અલગ ગાંવો કો ભી ઇવેક્યુએટ કરવાને કી સિચ્યુએશન ખડી હુઈ થી. સારી ટીમો ને એક સાથ એક્ઝિક્યુશન રખ કે બહોત હી કમ સમય કે અંદર રેસ્ક્યુ ઓપરેશન ઓર સર્ચ ઓપરેશન હુઆ હૈ. અલગ અલગ ટીમો ને, હમારી ફાયર કી ટીમો ને અંદર જાકે એમોનિયા ગેસ કો લીકેજ કો અટેન્ડ કિયા હૈ જીએસએફસી કી એક્સપર્ટ કી ટીમ કે સાથ રહે કે સાથી મેં અલગ અલગ ગાંવો મેં જાકે ઇવેક્યુએશન કરવાય. 50 સે જ્યાદા લોકો કો મેડિકલ ટ્રીટમેન્ટ કે લીએ અંકુર વિદ્યાલય ઓર દશરથ આઈટીઆઈ કે પાસ ભેજા ગયા થા. જ્યાદા રિક્વાયરમેન્ટ અગર મેડિકલ એડ કી હોતી હૈ તો ઉનકો શિફ્ટ કરતે એસએસજી હોસ્પિટલ યા તો જમનાભાઈ હોસ્પિટલ કે લીએ. આગે કી ઘટના ક્રમ ક્યા થા, કેસે હુઆ, કિતને લોગ ઇન્વોલ્વમેન્ટ હૈ, કોન કોન સી એજન્સીઝ યહાં પર થી, ઉસકા પૂરા એક રિપોર્ટ બન રહા હૈ. એક્સટર્નલ એજન્સીઝ જો આઈ હુઈ હૈ ઓબ્ઝર્વર મેં વો પૂરા રિપોર્ટ બના કે ડીબ્રીફિંગ મીટિંગ અભી કલેક્ટર ઓફિસ હૈ વહાં પર પૂરે આંકડા દિયા જાયેગા કે કિતને લોગ ઇન્વોલ્વમેન્ટ હૈ, કોન સી એજન્સી ને ક્યા કામ કિયા ઓર પૂરી એક્સરસાઇઝ કે દરમિયાન ક્યા ક્યા ત્રુટિયા હુઈ ઉસકે બારે મેં પૂરા મેસેજ દિયા જાયેગા. જો એમોટોક્સ એક્સરસાઇઝ કિયા ગયા, કેમિકલ ઇમરજન્સી કા એક્સરસાઇઝ થા, ઇસકો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ને સ્ટેટ જીએસડીએમએ ઓર એનડીએમએ કે ગાઇડલાઇન્સ પર એક ઇમરજન્સી કિયા જાના થા, ઇમરજન્સી ઓપરેશન કિયા જાના થા, જિસસે કે ક્યા હૈ કે આને વાલે ફ્યુચર મેં ઇસ પ્રકાર કી યદિ કોઈ ઘટનાએ હૈ તો કૈસે હમ લોગ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ઓર સ્ટેટ ગવર્નમેન્ટ કી સભી એજન્સી મિલ કે કૈસે હમ લોગ ઇસકો મિનિમમ સે મિનિમમ ટાઈમ મેં હમ ઇસકો કંટ્રોલ કર સકે. इस एक्सरसाइज में डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, बड़ौदा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की सभी एजेंसियों ने भाग लिया, जैसे कि सिविल एडमिनिस्ट्रेशन, सिविल पुलिस, हेल्थ सर्विसेज, सिविल डिफेंस, फायर, बड़ौदा फायर सर्विस और कुछ एनजीओज भी इसमें जो है भाग लिए. और जैसे ही हम लोगों को पता चला कि इस प्रकार का गैस लीकेज हुआ है और ऑफ साइट सीनेरियो क्रिएट हुआ है, ऑफ साइट में ये हुआ है, तो एनडीआरएफ की टीम जो सिविल एडमिनिस्ट्रेशन के कॉल पर एनडीआरएफ की टीम और एसडीआरएफ की टीम यहाँ पे पहुंची है, फायर सर्विस भी यहाँ पर पहुंची है. आते के साथ हम लोगों ने एरिया को डिटेक्ट किया है, जो हमारी डिटेक्शन टीम है, जिस इक्विपमेंट्स को तो हम डिटेक्ट किया है कि हाँ यहाँ पर कंटेमिनेशन हुआ है. फिर उसके बाद से हमने अपने जो जोन हॉट जोन बनाए हैं, कोल्ड जोन बनाए हैं, जो पीपीडीयूटी कंटेमिनेशन यूनिट्स है, प्लस कितने स्टेप्स में हमको विक्टिम्स को डिकॉन्टेमिनेट करना है वो सारे स्टेशन हमने लगाए हैं. और ये जो सिविल एडमिनिस्ट्रेशन के तरफ से जो इंसिडेंट कमांडर थे उनके क्लोज सुपरविजन में इस पूरे इमरजेंसी का ड्रिल किया गया है. और ये ड्रिल 100% सक्सेसफुल रहा है और जो लोकल अथॉरिटी है उनका काफ़ी क्लोज सुपरविजन रहा है, काफ़ी उनका सपोर्ट रहा है.
और इस प्रकार से हम इस आपने पूछा कि क्या इससे फायदा क्या आउटकम, इसका आउटकम ये है कि आने वाले समय में कुछ यदि इस प्रकार का इमरजेंसी होता है तो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन फुल्ली कैपेबल है कि हम लोग इसको मिनिमम टाइम में इसको हम लोग कंट्रोल करेंगे। हाँ, कुछ आंकड़े आए हैं जो ऑन साइट में आंकड़े तो जीएसएफसी की तरफ से, बट जो एनडीआरएफ की तरफ से जो आंकड़े आए हैं, हम लोगों ने 6 से 10 लोगों का इवैक्यूएशन किया है। इवैक्यूएशन करके जो केमिकल जिनका एक्सपोजर हुआ था उनको हम लोग पहले स्टेशन पर लाके वाटर डिकॉन्टेमिनेशन किया है और उसके बाद उनको फर्दर ट्रीटमेंट के लिए हॉस्पिटल्स में जो है हॉस्पिटल में नियर बाई हॉस्पिटल में जो जीएसएफसी के नियर बाई हॉस्पिटल है जो बड़ोदरा सिटी के हॉस्पिटल है उनमें उनको ट्रांसपोर्ट किया गया।